गुड मॉर्निंग स्टूडेंट्स, आज ना मैथ्स ना ऑनलाइन लेक्चर में आप सर्वनु फरीथी हृदयपूर्वक हार्दिक स्वागत करू छु। आपणे अत्यारे चेप्टर भणी रह्या छीए, चेप्टर नंबर 12 गुणोत्तर अने प्रमाण, जेमां आपणे स्वाध्याय 12.1 शुरू करी दीधो हतो अने कुल 9 प्रश्न छे ने जे अलग अलग प्रकारना दाखला हता ए आपणे गणतरी करी हती। हवे आजना लेक्चरनी अंदर क्वेश्चन नंबर 10 જે છે એનાથી આપણે ફરીથી આજના દિવસની શરૂઆત કરશું। ઘણા ખરા વિદ્યાર્થીઓ છે એને દાખલાની અંદર સમજ પડી હશે અને આપણું જે ચેપ્ટર છે ગુણોત્તર પ્રમાણના દાખલા તમને આવડતા પણ હશે ગણતા। હવે આપણે જે દાખલા ગણીએ છીએ એમાં આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 10 છે એની સમજ મેળવીએ। એક કોલેજ છે, કોલેજની અંદર 4320 વિદ્યાર્થીમાંથી 2300 છોકરીઓ છે તો નીચેનાનો ગુણોત્તર શોધો। ક્વેશ્ચન નંબર 10, કોલેજની અંદર 4320 વિદ્યાર્થી, એમાં છે 2300 છોકરીઓ તો નીચેનાનો ગુણોત્તર શોધો। ક્વેશ્ચન નંબર 10, કોલેજ 4320 વિદ્યાર્થીઓ છે, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 4320, તેમાંથી છે 2300 છોકરીઓ, તો નીચેનાનો ગુણોત્તર શોધો। એમાં આપણને એ અને બી કરીને આપેલા છે। એની અંદર પહેલું આપ્યું છે કે છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે। છોકરીઓની સંખ્યા 2300 છે અને કુલ વિદ્યાર્થીની સંખ્યા છે 4320 છોકરીઓ, અને અહીંયા આપણે લખશું કુલ વિદ્યાર્થીઓ, કુલ વિદ્યાર્થીઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર શોધીએ। સૌપ્રથમ 10માં એ તો 2300 અને 4320 તો આપણે બેના સરખા ભાગ પડે એવી રીતે આપણે ભાગાકાર કરીએ તો 115 એને ગુણ્યા 20, 216 એને ગુણ્યા 20 કરીએ તો આપણને પ્રાપ્ત થશે 115 ગુણ્યા 20 અને 216 ગુણ્યા 20, 115 ગુણ્યા 20 અને 216 ગુણ્યા 20, તો 115 ગુણ્યા 20 એટલે 2300 થાય અને 216 ગુણ્યા 20 એટલે 4320 થાય। હવે અહીંયાથી આપણે 20 છે એને કાઢી નાખીએ, આપણને મળશે 115 છેદમાં 216, તો 115 અને 216 જે છે બરાબર એ શું દર્શાવે છે કે 115 અને 216 છે એ દર્શાવે છે ગુણોત્તર। અહીંયા આપણે લખશું 115 જેમ 216। પછી આગળ છે બી, બી ની અંદર આપણને આપેલું છે છોકરીઓની સંખ્યા અને છોકરાની સંખ્યાનો ગુણોત્તર। છોકરીઓની સંખ્યા આપણને આપી છે 2300 છોકરીઓ છે, અને છોકરાની સંખ્યા શોધવા માટે આપણે 4320 વિદ્યાર્થીઓમાંથી 2300 છોકરીઓને બાદ કરશું એટલે આપણે છોકરાની સંખ્યા મળશે, તો આવશે 2020। 2020 છે કોની સંખ્યા આવી, છોકરાની સંખ્યા, તો 2300 આપણને અહીંયા આપેલા છે છોકરાઓની સંખ્યા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર બરાબર। બી ની અંદર છોકરાની સંખ્યા અને છોકરીની સંખ્યા છે તો આપણે છોકરાની સંખ્યા ઉપર લખશું એટલે આવશે 2020 અને 2300। અહીંયા આપણે પાછો બંનેનો ગુણોત્તર છે એ મેળવવા માટે આપણે બંનેના ગુસાઅને તમે ભાગ પાડવા હોય તો પણ પાડી શકો છો, તો 101 ગુણ્યા 20, સૌ પ્રથમ તમે ગુસ્સા કરશો તો ગુસ્સાનો કેટલો આવશે તો કે 20 આવશે બરાબર। હવે 20 ગુસ્સા આવ્યા એટલે સંખ્યાને આપણે 20 સાથે ભાગી નાખવાના બરાબર,
ઈજ રીતે કે 115 છે તો 115 ગુણ્યા 20 કરો બરાબર તો પણ તમને મળી જશે 115 ગુણ્યા આપણે હમણાં આગળ ફેરાતા 115 ગુણ્યા 20 એટલે 2300 અને અહીંયા આપણને આપેલા છે 2300 તો 2300 ની અંદર તો 115 ગુણ્યા 20 અને 2020 તો કે 101 ગુણ્યા 20 બરાબર 2020 માટે આપણે લઈએ છીએ 101 101 ગુણ્યા 20 અને 2300 માટે આપણે લઈએ છીએ અહીં ઉપર જ આપણે લખ્યું છે 115 ગુણ્યા 20 20 20 ક્યાં 101 છેદમાં 115 એટલે થશે 101 જેમ 115 ઓકે ત્યાર પછી આપણે આવે છે સી સી ની અંદર છે છોકરાની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર છોકરાની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યા તો છોકરાની સંખ્યા આપણને 2020 આપી છે હમણાં આપણે મેળવી 2020 છોકરા અને પછી આપણને કીધું છે છોકરાની સંખ્યા અને કુલ વિદ્યાર્થી કેટલા છે 4320 કુલ વિદ્યાર્થી 4320 અને છોકરા છે 2020 બરાબર તો આ બંનેને આપણે ગુણોત્તર શોધીએ 2020 અને 4320 તો 101 ગુણ્યા 20 અને 216 ગુણ્યા 20 101 ગુણ્યા 20 બરાબર 2020 અને 216 ગુણ્યા 20 બરાબર બરાબર થશે 4320 20 20 આપણે કાઢી નાખીએ 101 ના છેદમાં આવશે 216 એટલે થશે 101 જેમ 216 બરાબર તો અહીંયા આપણે સી પૂરું કર્યું ક્વેશ્ચન નંબર જે 10 છે એને આપણે પૂરો કરીએ છીએ તો ક્વેશ્ચન નંબર 10 ની અંદર તમારે ગુણોત્તર અને પ્રમાણના જે દાખલા છે આ રીતે ગણતરી કરવાની રહેશે તો કે કોલેજના વિદ્યાર્થીની કુલ સંખ્યા આપી છે છોકરીઓની સંખ્યા આપી છે તો એમાંથી આપણે છોકરાની સંખ્યા છે એ બાદ કરીને મેળવી લીધી છે કુલ વિદ્યાર્થીની સંખ્યા અને છોકરીઓની સંખ્યાને બાદ કરતા આપણને છોકરાની સંખ્યા મળી છે હવે 2300 છોકરીઓ છે અને કુલ વિદ્યાર્થીની સંખ્યા છે 4320 2300 એને ગુણ્યા આપણે કર્યા 20 એનો ગુસ્સા પહેલા તો લેવો પડશે એનો ગુસ્સા આપણે લઈએ એટલે 20 મળે છે હવે જેનો ગુસ્સા લઈએ એના આધારે આપણે એની ગણતરી કરી શકીએ છીએ કે 20 આવે છે ગુસ્સા એટલે આપણે 2300 ગુણ્યા 2300 ની અંદર 20 ગુણ્યા 115 કરીએ તો આપણને 2300 મળે છે અને 20 ગુણ્યા 216 કરીએ 4320 મળે છે અંશને છેદની અંદર આપણે લખી લઈએ છીએ અહીંયા 20 20 સામાન્ય છે બરાબર ઉપર નીચે અંશ છેદમાં એટલે એ આપણે ઉડાડી દીધા 216 અને 115 આપણે છેદ અને અંશમાં લખી દીધા છે હવે 115 અને 216 એટલા માટે આપણે ગુણોત્તર પ્રમાણના સ્વરૂપમાં લખી શકીએ છીએ 115 જેમ 216 એટલે બીજું છે 2300 છોકરીઓ અને 2020 છોકરા હવે છોકરાની સંખ્યા છે આપણે આમાંથી માઇનસ કરીને મેળવી છે 4320 અને 2300 એમાંથી બાદ કર્યા એટલે આપણને જે વધેલું છે એ મળ માટે છોકરાઓની સંખ્યા છે 2020 તો 2300 અને 2020 એનો ગુણોત્તર આપણે મેળવો તો એમાં પણ ગુસ્સા 20 નીકળે છે તો ગુસ્સા 20 નીકળે છે એટલે આપણે શું કરીએ તો કે 20 સારે ગણતરી કરીએ તો 20 ગુણ્યા 101 બરાબર 2020 અને 20 ગુણ્યા 115 બરાબર 2300 એટલે 2300 હવે 20 20 આપણે ઉપર નીચે અંશ છેદમાં સરખા છે એટલે ઉડાડી દઈએ 101 ના છેદમાં 115 એટલે 101 જેમ 115 પછી જે 2020 છોકરા અને 4320 કુલ વિદ્યાર્થીની સંખ્યા છે તો 2020 છે તો 101 ગુણ્યા 20 હમણાં આપણે ઉપર લીધું કેવી રીતે આમાં પણ પાછો ગુસ્સા 20 જ આવશે અને 4320 ગુણ્યા તો કે એની અંદર પણ 20 ગુણ્યા 216 કરીએ તો 216 અને 101 એનો ગુણોત્તર થશે તો અહીંયા આપણે આ રીતે
દાખલા નંબર 10 ની અંદર જે અલગ અલગ ત્રણ છે એ બી સી એમાં આ રીતે આપણે ગુણોત્તર છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીની સંખ્યાનો જે ગુણોત્તર છે એ આપણે અહીંયા આ રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. આગળ જોઈએ. ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 11. શાળાના 1800 વિદ્યાર્થીઓમાંથી 750 એ બાસ્કેટબોલ, 800 એ ક્રિકેટ અને બાકીના એ ટેબલ ટેનિસની રમત પસંદ કરી. જો દરેક વિદ્યાર્થીએ માત્ર એક જ રમત પસંદ કરી હોય તો નીચેનાનો ગુણોત્તર શોધો. અહીંયા આપણને અલગ અલગ વિદ્યાર્થીઓ છે એમાંથી તો કે અલગ અલગ રમતો એ લોકો પસંદ કરે છે તો કે એમાંથી 1800 વિદ્યાર્થીઓએ છે કુલ 750 એ બાસ્કેટબોલ, 800 એ ક્રિકેટ અને જે બાકીના વિદ્યાર્થીઓ અને ટેબલ ટેનિસની રમત પસંદ કરી છે તો દરેક વિદ્યાર્થીએ માત્ર એક જ રમત પસંદ કરી હોય તો નીચેનાનો ગુણોત્તર શોધો. અહીંયા આપણે એ બી અને સી એમ ત્રણ આપણને આપેલા છે ક્વેશ્ચન 11માં પણ. તો આપણે પહેલા કુલ સંખ્યાઓ બધી રમતની લખી લઈએ પછી એ બી સીની ગણતરી કરીએ. તો કે શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લઈએ ક્વેશ્ચન નંબર 11. શાળાના કુલ વિદ્યાર્થીઓ છે 180. પછી આગળ આપણને આપેલું છે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ છે 750. સોરી, આપણે બાસ્કેટબોલ પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા લઈએ તો કે શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1800 છે એમાંથી બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે 750, ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ છે 800, ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ, બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ રકમ આપણને આપેલું છે કે ટેબલ ટેનિસ રમત પસંદ કરી શાળાના 1800 વિદ્યાર્થીમાંથી 750 એ બાસ્કેટબોલ, 800 એ ક્રિકેટ અને જે બાકીના વધે છે એને ટેબલ ટેનિસની રમત પસંદ કરી છે તો કે દરેક વિદ્યાર્થી માત્ર એક રમત પસંદ કરી હોય તો નીચેનાનો ગુણોત્તર શોધો. એમાં બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીની આપણે એની અંદર ગણતરી કરવાની છે. તો ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓની આપણે સંખ્યા મેળવવી હોય તો કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 1800, એમાંથી આપણે માઇનસ કરવા પડશે 750 વત્તા 800. એટલે 750 વત્તા 800 છે બરાબર આપણે 1550 જોઈ શકશું. 1800 માઇનસ 1550 બરાબર તો કે આપણને પ્રાપ્ત થશે 250. ઓકે, હવે 250 છે એ આપણે સંખ્યા જોઈ શકશું કે ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ છે 250. ટેબલ ટેનિસ બરાબર 250 વિદ્યાર્થીઓ છે. હવે આપણે એની ગણતરી કરીએ એની અંદર ગુણોત્તર કોનો મેળવવાનો છે તો કે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થી અને ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ. અહીંયા બાસ્કેટબોલ આપણને 750 આપ્યા છે, બાસ્કેટબોલ અને પછી છે આગળ બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે 750 અને બીજું આપ્યું છે આપણને ટેબલ ટેનિસ પસંદ કરનારા વિદ્યાર્થીઓ એની સંખ્યા છે આપણે 250. એમાં આપણે ગુણોત્તર શોધીએ અહીંયાથી 0 0 આપણે કાઢી નાખીએ 75 અને 25
तो यहाँ 25 तेरी अने 25 एका 25 एका 25 25 तेरी 75 बराबर એટલે અહીંયા આપણે 3/1 મૂકી શકીએ 3/1 કેમ કે 3 નો ત્રીજો ભાગ અહીંયા છે પહેલો ભાગ અહીંયા છે એટલે આનો આપણે ગુણોત્તર 3/1 છે એ લઈ શકીએ છીએ પહેલા એની અંદર ખાસ યાદ રાખજો બરાબર 3/1 એનો ગુણોત્તર આપણે 250 મેળવી શકીએ છીએ 750 એટલે ભાગ્યા 250 પછી આગળ ક્રિકેટ પસંદ કરનારા વિદ્યાર્થીનો ગુણોત્તર क्रिकेट पसंद करी छे 800 विद्यार्थियों ए और आगर બીજી કઈ રમત છે તો કે ક્રિકેટ ની સાથે આપણે આપી છે બીજી રમત બાસ્કેટબોલ એ પસંદ કરનારા 750 વિદ્યાર્થીઓ છે તો 800 અને 750 નું આપણે गुणोत्तर छे ये प्राप्त करिए तो 16×50 और 15×50 आपने करिए 15×75 बराबर 15×50 16×50 50 आपने बात करिए 16×80 એટલે 800 અને 15×75 એટલે 750 બરાબર આપણે અહીં 50 કાઢી નાખીએ તો અહીં આપણે 16/15 છે એ જવાબ પ્રાપ્ત થશે ત્યાર પછી આગળ આપણને આપ્યું છે સી સી ની અંદર છે ગુણોત્તર બાસ્કેટબોલ પસંદ કરનારા વિદ્યાર્થીઓ 750 બધા દાખલા મારી બાસ્કેટબોલ અને પછી નીચે આપેલું છે આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1800 750 અને 1800 તો 5×150 અને 12×150 બરાબર 5×15×150 એટલે 5×150 આપણે કરીએ સી ની અંદર 750 છે બરાબર 15×50 75 એટલે 5×150 મૂકીએ અને 1800 છે 12×150 મૂકીએ આપણે દરેક દાખલાની અંદર સૌ પ્રથમ ગુસ્સા કાઢી અને ગુસ્સા કાઢી આધારે જે જવાબ મેળવી શકો છો જો એમને ભાગી શકતા હોય તો એમના પણ તમે ભાગી શકો છો તો કે આ દાખલાની અંદર પણ અહીંયા 150 ગુસ્સા નીકળે છે તો અહીંયા એ બી અને સી ક્વેશ્ચન નંબર 11 કુલ વિદ્યાર્થી 1800 બાસ્કેટબોલ 750 ક્રિકેટ 800 એવી કરતા એના આધારે આપણે અલગ અલગ જે દાખલા છે એની ગણતરી કરી ક્વેશ્ચન નંબર 11 ની અંદર क्वेश्चन नंबर 12 एक डजन पेन की कीमत 180 रुपया और 8 बॉल पेन की कीमत 56 रुपया छे एक डजन पेन की कीमत कितनी छे 180 रुपया આપણે અહીં લખશું એક ડઝન ડઝન ની અંદર 12 રંગ આવે એક ડઝન પેન ની કિંમત છે 180 રૂપિયા પછી આગળ આપ્યું છે આપણને
एक डजन पेन की कीमत 180 रुपया अने 8 बॉल पेन की कीमत 56 रुपया पेन अने बॉल पेन की कीमत नो गुणोत्तर शोधो तो के एक डजन की कीमत छे 180 रुपया बट अपन एक पेन की कीमत लेंगे तो माटे एक पेन की कीमत बराबर 180 रुपया अला सॉरी 180 भाई आपने 12 करवा पड़ से क्योंकि 12 की कीमत छे 180 छे तो आपने 180 भाई आपने 12 करिए तो आपने मिले छे 15 रुपया 15 एक की कीमत है। अगर 8 बॉल पेन की कीमत आठ बॉल पेन की कीमत बराबर तो के 56 रुपया भागिया 8 रुपया 56 भागिया 8 तो के 8 से 56 मतलब एक की कीमत है 7 रुपया। अगर पेन की कीमत और बॉल पेन की कीमत नो गुणोत्तर पेन की कीमत अने बॉल पेन की कीमत नो गुणोत्तर बराबर अपने मुकी सकिए छे 1/15 अने 1/7 बराबर 15/7 કે દાખલો બહુ ઈઝી છે પેન અને બોલ પેન ની કિંમત નો ગુણોત્તર છે અને પેન બોલ પેન કિંમત નો ગુણોત્તર 15/7 આપણે પ્રાપ્ત થાય છે ત્યાર પછી આપણે આગળના દાખલાની ગણતરી કરીએ બહુ ઈઝી છે ફરીથી એક પેન ની કિંમત આપણે નથી આપી પણ 12 ડઝન ની કિંમત આપી છે 180 તો એક ની કિંમત આપણે 15 થી આપેલી છે 180 ભાગ્યા 12 8 બોલ પેન કી કિંમત 56 રૂપિયા છે તો 56 ભાગ્યા 8 એટલે 7 રૂપિયા તો અહીં આપણે 15/7 છે એ જવાબ પ્રાપ્ત કરી શકીએ છીએ ક્વેશ્ચન નંબર 12 ની અંદર। આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 30 જેની આપણે વિગતવાર ગણતરી કરીએ। क्वेश्चन नंबर 30 આપેલો વિધાન વિચારો એક સભાખંડની પહોળાઈ અને લંબાઈના ગુણોત્તર 2/5 છે। હોલની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે નીચેનું જે કોષ્ટક છે એ પૂર્ણ કરો। તો અહીં આપણને લંબાઈ અને પહોળાઈ છે નો ગુણોત્તર 2/5 આપેલો છે એના આધારે આપણે આખું જે કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું છે। સભાખંડની પહોળાઈ अपने लिख लेंगे सभा खंडनी पहलाई मीटर में छे अने लंबाई छे मीटर में दस बीस चालीस पच्चीस पचास सौ अपने पची मुकशु बराबर तो के जारे बे होय बराबर तो के 2/5 આપેલું છે આપણને લંબાઈ અને પહોળાઈમાં એના આધારે તો જ્યારે 10 હોય ત્યારે આપણે લેશું કેટલા પછી 20 હોય ત્યારે કેટલો આવશે 20 ના 5 ગણા 40 છે એના 5 ગણા બરાબર તો કે આ બીજો ભાગ હોય ત્યારે પાંચમો ભાગ કેટલો આવશે તો
બીજો ભાગ છે કે 10 હોય તો પહેલો ભાગ કયો થયો 5 ઓકે ખાલી યાદ અહીંયા ધ્યાન રાખો પહેલો ભાગ છે અહીંયા બીજો ભાગ છે એ આપણને આપેલો છે દરેક સંખ્યાનો તો અહીંયા બીજો ભાગ છે 10 છે તો પહેલો ભાગ કયો હોય 5 5 10 15 20 25 બરાબર તો અહીંયા શું આવશે તો કે અહીંયા આપણે 10 લઈએ તો અહીંયા આવે 25 કેમ તો કે આ બીજો ભાગ છે એનો પહેલો ભાગ થશે એનું અડધું એટલે આવશે 5 બરાબર તો અહીંયા આપણે મૂકશું 5 નો ભાગ 25 એ જ રીતે અહીંયા 20 છે એ બીજો ભાગ હોય અહીંયા આપણે લખી નીચે 20 છે બીજો ભાગ હોય તો પહેલો ભાગ એના અડધા કેટલા થશે 10 10 પહેલો ભાગ 20 બીજો ભાગ 30 ત્રીજો ભાગ 40 ચોથો ભાગ અને 50 છે પાંચમો ભાગ તો અહીંયા આપણે બીજા ની અંદર શું મૂકશું 50 ત્યાર પછી 40 બીજો ભાગ હોય તો પહેલો ભાગ કયો હોય તો પહેલો ભાગ હોય 20 બરાબર 20 40 60 80 અને પાંચમો ભાગ થશે 100 તો આ રીતે આપણે ભાગ છે પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણે જો લખવું હોય તો બીજી રીતે પણ કરી શકીએ છીએ કે 10 ગુણ્યા 50 બરાબર ભાગ્યા 25 બરાબર આપણને 20 પ્રાપ્ત થાય અહીંયા આપણે 10 ના છેદમાં 25 જ્યારે લંબાઈ 50 મીટર હોય તો એની પહોળાઈ કેટલી હોય 20 મીટર અહીંયા ચોકડી ગુણાકાર પણ તમે કરી શકો છો પહોળાઈ 40 મીટર હોય તો લંબાઈ 100 મીટર અહીંયા આ રીતે આપણે કરી શકીએ છીએ બરાબર ખાસ યાદ રાખજો કે આ બીજો ભાગ છે આ પાંચમો આ બીજો આ પાંચ બીજો આ પાંચમો અહીંયા બીજો ભાગ 10 હોય તો એનો આપણે ખાસ અડધું કરવાનું અડધું એટલે 5 પચો પચો 25 પછી એવી રીતે અહીંયા બીજો ભાગ 20 છે તેનો અડધું 10 10 50 50 અને બીજો ભાગ 40 છે તો પહેલો ભાગ 20 તો 20 50 100 એટલે પાંચમો ભાગ મળી જાય પહેલા આપણે પહેલો ભાગ મેળવવો પડે અને પહેલો ભાગ છે એને ગુણ્યા 5 કરો એટલે તમને આન્સર જે પ્રાપ્ત થઈ જશે ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર જે આપણો નેક્સ્ટ છે 14 નો એના વિશે દાખલાની ગણતરી કરીએ શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3:2 ના ગુણોત્તરમાં વહેંચો બરાબર આપણે ક્વેશ્ચન નંબર 14 છે એની ગુણાકાર ગણતરી કરીએ પેનની કુલ સંખ્યા બરાબર 20 શીલા અને સંગીતા વચ્ચે કુલ 20 પેન આપણે વેચવાની છે 3:2 ના ગુણોત્તરની અંદર શીલા અને સંગીતા બંને વચ્ચે વેચવાની છે કયા પ્રમાણની અંદર વેચવાની છે 3:2 ના ગુણોત્તરની અંદર તો સૌપ્રથમ તો આપણે 20 ના કુલ ભાગ કેટલા પાડવા પડશે કે 3:2 છે એટલે 3:2 કેટલા થશે તો કે 5 થશે એટલે આપણે 20 કુલ સંખ્યા છે 20 ના 5 ભાગ પાડવાના છે સરખા તો 4×5 થશે 4×5 કરવાના 4×5 થઈ ગયા એટલે એક ભાગ બરાબર 4 દર્શાવે છે તો બીજો ભાગ એટલે 4×8 4×12 એટલે અહીંયા 3×2 છે તો 4×12 આપણે મૂકવા પડશે હવે બીજો ભાગ તો કે 4×8 ફરીથી સમજાવું છું પેનની કુલ સંખ્યા 20 છે બરાબર 3×2 ના ભાગમાં વહેંચાયેલી છે એટલે એકને ત્રીજો ભાગ અને એકને બીજો ભાગ આપવાનો છે કેટલામાંથી 20 માંથી તો અહીંયા ત્રીજો ભાગ અને બીજો ભાગ ને આપણે સૌપ્રથમ 3×2 5 થાય તો કુલ ભાગ 5 છે કેટલામાંથી 20 માંથી તો આપણે 20 ના કુલ 5 ભાગ પાડી દઈએ એટલે આપણે એક ભાગ મળશે 4 4×5 થશે હવે એક ભાગ એટલે 4 અહીંયા 3×2 એટલે 3 ભાગ એટલે 4×12 અને બીજો આપણને મળ્યું છે 2 ભાગ એટલે 4×8 તો આનો જવાબ આપણને 12×8
શીલા અને સંગીતા વચ્ચે તો કે શીલાને 12 પેન મળશે સંગીતાને તો કે 8 પેન છે તો પ્રાપ્ત થશે જેમાં 12 + 8 આપણે મેળવી શકીએ છીએ ત્યાર પછી 15મો છે એ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 15 क्वेश्चन 15 एक माता પોતાની બે દીકરી શ્રેયા અને ભૂમિકા વચ્ચે રૂપિયા 36 તેની ઉંમરના ગુણોત્તરના આધારે વહેંચવા માંગે છે જો શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે બરાબર અહીં આપણે ફરીથી આપણે જોઈએ રકમ શ્રેયા ભૂમિકા બે દીકરી છે એક માતાને અને રૂપિયા 36 વેચવા માંગે છે એની માતા બંને વચ્ચે રૂપિયા એક પાસે 36 છે કુલ ઓકે એટલે ખબર પડી ગઈ હવે એની ગુણોત્તર જે એની ઉંમરના આધારે પૈસા વેચવાના છે જો શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે તો આપણે 36 છે એ કુલ ઉંમર છે એના આધારે આપણે ઉંમરના આધારે ગુણોત્તરને વહેંચીએ तो श्रेया की उम्र 15 और भूमिका की 12 से खबर पर लिख लीजिए श्रेया की उम्र 15 वर्ष और भूमिका की उम्र है 12 वर्ष હવે ગુણોત્તર આપણે 15 વર્ષ 12 વર્ષનો લઈએ ત્રણ પંચા 15 ત્રણ ચોક 12 8 × 4 ગુણોત્તર આપણે મેળવી શકીએ 15 અને 12 નો ગુસાઅ 3 થશે એટલે આપણે 3 ના ઘડિયાળના આધારે લઈ શકીએ ગુણોત્તરની અંદર જોવા જઈએ તો કે બંને પદના જે સરવાળો છે એ 5 અને 4 9 થાય છે અહીંયા આપણને ગુણોત્તર જે કીધું છે કે માતા પોતાની બે દીકરી શ્રેય ભૂમિકા વચ્ચે રૂપિયા 36 બરાબર એ એની જે ગુણોત્તર છે એની ઉંમરના આધારે વેચવા માંગે છે શ્રેયાની ઉંમર 15 અને ભૂમિકાની ઉંમર છે 12 વર્ષ તો 15 અને 12 ને આપણે ગુણોત્તર મેળવ્યો તો આપણે મળે છે 5 × 4 એટલે 5 × 4 એટલે 5 ને 4 આપણે કરવા પડશે બંને પદનો આપણે સરવાળો કરીએ તો કુલ થશે એની ઉંમરનો ગુણોત્તર જે આપણે મેળવવા માંગીએ છીએ 9 થશે તો પહેલાં આપણે ખાલી ઉંમરનો ગુણોત્તર મેળવ્યો તો આપણને 5 અને 4 મળે છે હવે આ બંને જે સંખ્યા છે 5 વત્તા 4 તો કુલ 9 વર્ષ થશે બંનેના ભેગા થઈને 9 વર્ષ અને એની ઉંમર કેટલી આપી છે તો કે 36 રૂપિયા છે એ બંને વચ્ચે વહેંચવાના છે તો 5 × 4 એને આપણે જોઈએ તો 9 વર્ષ થયા હવે એ જે 9 વર્ષ થયા છે એને આપણે 36 ની અંદર વહેંચવાના છે તો આ ગુણોત્તરની અંદર બંને પદોનો સરવાળો 5 વત્તા 4 = 9 થાય છે અને આપણે 5 × 4 ની અંદર વહેંચીએ તો કુલ 9 ભાગ આપણે કરવા પડશે કોના 36 ના તો રૂપિયા 36 એને ભાગ્યા આપણે 9 રૂપિયા 36 એને ભાગ્યા 9 કરીશું આપણે 9 વર્ષ બરાબર આપણે કેટલા પ્રાપ્ત થશે તો 9 × 4 = 36 થશે તો 4 આપણે પ્રાપ્ત થશે કેટલા રૂપિયા 4 રૂપિયા ઓકે 1 માટે 4 રૂપિયા છે અહીંયા આપણે 5 માટે 4 × 5 = 20 અને ચોકે ચોકે 16 તો 20 × 16 બરાબર 20 રૂપિયા અને 16 રૂપિયા એમ
આપણે બંને બહેનોને વેચી શકીએ. તો પહેલી જે છે શ્રેયા, શ્રેયાને મળશે 20, શ્રેયાને રૂપિયા 20 અને ભૂમિકાને રૂપિયા, શ્રેયાને રૂપિયા 20 અને ભૂમિકા છે એને રૂપિયા કેટલા મળશે? 16. તો અહીંયા આપણે 15મો દાખલો છે એની અંદર ગણતરી કરીએ. તો પહેલાં બહેનની ઉંમર આપી છે, એનો ગુણોત્તર મેળવો 15 વર્ષ અને 12 વર્ષનો. ત્યાર પછી કોઈ રૂપિયા છે એ રૂપિયાને આપણે 9 ભાગની અંદર વહેંચી દીધા, કેમ કે બંનેના જે ગુણોત્તર છે ઉંમરનો એ 9 વર્ષ થાય છે, એટલા માટે 9 ભાગ પાડી દીધા, એટલે 1 ભાગ બરાબર 4 રૂપિયા થયા. હવે એ 4 રૂપિયા થયા બરાબર, તો એને ગુણીએ આપણે 5 ભાગ છે એ શ્રેયાની ઉંમર છે 15 વર્ષ, એટલે તો 5મો ભાગ થાય છે, એટલે 5 × 4 = 20 અને 4 × 4 = 16 અને 4/4 ભાગ મળે છે, એટલે 16 રૂપિયા મળે છે ઉંમરના આધારે બરાબર, મોટાને વધુ અને નાનાને ઓછા. આપણે આગળનો દાખલો છે ક્વેશ્ચન નંબર 16, એની ગણતરી કરીએ, એટલે સ્વાધ્યાય આપણો ફિનિશ થશે. પિતાની હાલની ઉંમર 42 વર્ષ અને પુત્રની ઉંમર 14 વર્ષ છે, તો નીચેનાનો ગુણોત્તર શોધો. પિતાની હાલની ઉંમર બરાબર 42 વર્ષ અને પુત્રની ઉંમર 14 વર્ષ, પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર આપણે શોધવાનો છે. અહીંયા આપણને અલગ અલગ આપેલા છે. ફર્સ્ટ એ, જો પુત્ર 12 વર્ષનો, સોરી, પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર, પિતાની હાલની ઉંમર 42 વર્ષ, પિતાની હાલની ઉંમર બરાબર 42 વર્ષ અને આપણને શોધવાનું કીધું છે પુત્રની હાલની ઉંમર, બરાબર 14 વર્ષ, 14 × 42 બરાબર શું થશે? 14 × 42, 42 ના છેદમાં આપણે 14 લખી લઈએ બરાબર, 14 × 42, તો 3/1 આપણે મૂકી શકીએ બરાબર, શું થશે? તો કે 3/1. તો અહીંયા આપણને જે ગુસા છે એ તમે મેળવો, 42 × 14 મળશે અને એના આધારે તમે ભાગાકાર ની ક્રિયા પણ કરી શકશો. 14/42 અને 14/14 કરો એટલે 3/1 પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણે બી ની ગણતરી કરીએ. બી ની અંદર આપણને આપેલું છે પુત્રની ઉંમર 12 વર્ષ હતી, એટલે કે 14 વર્ષ ઓછા 12 વર્ષ બરાબર 2 વર્ષ પહેલા પિતાની ઉંમર 42 વર્ષમાંથી 2 વર્ષ બરાબર 40 વર્ષ હશે બરાબર. પુત્રની ઉંમર 12 વર્ષની હોય તો પિતાની ઉંમર કેટલા વર્ષની હોય? પુત્રની ઉંમર 12 વર્ષની આપણે લઈએ, પુત્રની ઉંમર બરાબર 12 વર્ષ, તો પિતાની ઉંમર કેટલી થાય? તો કે 2 ઘટી છે પુત્રની 14માંથી 12 થી, તો પિતાની 42માંથી 2 વર્ષ માઇનસ થાય. પિતાની ઉંમર બરાબર 42 - 2 બરાબર 40 વર્ષ, જ્યારે પુત્રની ઉંમર 12 વર્ષ તો પિતાની ઉંમર 40 વર્ષ થશે.
આપણે ગુણોત્તર છે મેળવીએ અહીંયા આપણે પહેલા લેવાનું બીજું છે 40 નો સ્લેજે પિતાની ઉંમર અને છેદમાં આપણે મૂકશું 40 વર્ષ છે એને માઈનસ આપણે ભાગ્યા કરીશું 12 વર્ષ મને સમાન જો આવતો હોય એવું ઘડીએ ત્યારે ગુસ્સા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ 4 40 ને 12 નો ગુસ્સા તમે લ્યો તો 4 થશે હવે આપણે એને સમાન સમાન 10 ચોક 3 ચોક એમ કરી શકીએ 10 ચોક 3 ચોક 4 4 11 બરાબર 10 અને 3 કોઈ સમાન નહીં થાય કોઈ ઘડિયા નહીં આવે એટલે 10 જેમ 3 40 વર્ષ અને 12 વર્ષનો જે ગુણોત્તર છે આપણે 10 છે 3 મેળવી શકીએ છીએ તમે સાબર સી સી ની અંદર આપ્યું છે કે 10 વર્ષ પછી પિતાની ઉંમર 10 વર્ષ પછી પિતાની ઉંમર બરાબર કેટલી થશે તો 10 વર્ષ પછી પિતાની ઉંમર થશે 42 વર્ષ વત્તા 10 વર્ષ બરાબર 52 વર્ષ અને પુત્રની ઉંમર 14 વત્તા 10 બરાબર 24 10 વર્ષ પછી પુત્રની ઉંમર બરાબર કેટલી હતી પહેલા 14 વર્ષ હતી 14 વર્ષની અંદર આપણે 10 વર્ષ ઉમેરીએ ચૌદ ને 10 24 વર્ષ ઓકે 10 વર્ષ પછી પિતાની 42 વત્તા 10 52 વર્ષ અને પુત્રની ઉંમર 14 વત્તા 10 24 વર્ષ 52 વર્ષ વત્તા 24 વર્ષ આપણને આપણે ગુણોત્તર છે પ્રાપ્ત કરીએ 13 ચોક 52 અને 6 ચોક 24 ચાર ચાર ગયા તેરના છેદમાં છ બરાબર 13/6 શું આવશે સી ની અંદર 13/6 પછી છે ડી ડી ની આપણે ઉપર ગણતરી કરીએ જ્યારે પિતાની ઉંમર 30 વર્ષ કે પુત્રની ઉંમર કેટલી હશે પિતાની ઉંમર 30 વર્ષ હોય બરાબર આપણે પહેલા પિતાની આપી હતી 42 વર્ષ એટલે 30 તો એટલે કે પુત્રની ઉંમર 14 વર્ષ માઇનસ 12 કરવા પડશે કે પિતાની ઉંમર 42 માંથી 30 આપી અને 12 માઇનસ કરીને આપણે આપી છે એટલે જોવા જઈએ તો 30 વર્ષ એટલે 12 ઓછા કર્યા છે તો પુત્રની ઉંમર કેટલી થશે તો 14 વર્ષમાંથી 12 વર્ષ એટલે ઓછા કરીએ તો 14 વર્ષમાંથી 12 વર્ષ ઓછા કરો એટલે આપણને કેટલા મળશે તો 14માંથી 12 ઓછા કરીએ 2 વર્ષ થાય બરાબર જ્યારે પિતાની ઉંમર 30 વર્ષ તો બાળકની ઉંમર 2 વર્ષ છે તો આપણે એનો ગુણોત્તર જો શોધવા જઈએ તો 30 વર્ષ અને છેદમાં 2 વર્ષ તો 30 ભાગ્યા 2 બે ભાગ્યા બે કરો તો 15 × 30 થશે બરાબર અને 15/1 આપણે કરી શકીએ તો 15/1 આ ડી તમે જાતે ગણી લેજો બરાબર ક્વેશ્ચન નંબર 16 ની અંદર ડી એ તમારે જાતે કરવાનો રહેશે ત્યાર પછી આગળ જે કઈ છે એ આપણે ક્યારેક એકાદ દાખલો છે એ ગણતરી કરી લઈએ પછીનો પોઈન્ટ આવશે પ્રમાણ વિશેનો બરાબર સ્વાધ્યાય જે 12.2 છે એની પહેલા પ્રમાણ વિશેની આપણે થોડી માહિતી છે પ્રાપ્ત કરી લઈએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે આપણે પ્રમાણ વિશેના જે કાંઈ દાખલા છે એ આપણે પૂરેપૂરી સમજ છે પ્રાપ્ત કરશું સ્વાધ્યાય 12.2 એની પહેલાં આપણે પ્રમાણ વિશેની થોડી ઘણી માહિતી છે પ્રાપ્ત કરી લઈએ પ્રમાણ એટલે શું કે પ્રમાણ એટલે પ્રોપોરેશન બરાબર
ગુણોત્તર અને પ્રમાણ તો કે પ્રમાણમાં છે કે નિયમ આપણે ક્યારે કેવું પડે છે કે રૂપિયા 12 અને રૂપિયા 18 બરાબર આપણે ગુણોત્તર કાઢતા તો શીખી ગયા તો ગુણોત્તરની અંદર શું હોય તો કે 12 અને 18 તો 2:3 થશે તો એની અંદર આપણે પ્રમાણની અંદર કોઈ પણ બે સંખ્યા આપેલી હોય છે કે આ બે સંખ્યા છે એ એકબીજાના પ્રમાણમાં છે કે નહીં એના માટે તમે ગુણાકારની ક્રિયા પણ કરી શકો છો તો કે પહેલું અને ત્રીજું બીજું અને ચોથું બરાબર એવી રીતે 15:50 અને 3:10 એ સરખા છે કે નહીં પ્રમાણમાં છે કે નહીં એની બહુ એક ઇઝી ટ્રીક છે એ જો તમે શીખી જાઓ તો પ્રમાણ તમને આવડી જાય જો બે ગુણોત્તર સરખા હોય તો આપણે એને પ્રમાણમાં છે એમ કહી શકશું અને એનો સંકેત છે પ્રમાણનો એ પણ આપણે લખી શકીએ છીએ પ્રમાણનો સંકેત આવી રીતે છે 1 2 3 4 અથવા આપણે બરાબરની નિશાની પણ કરી શકીએ આ બંને શેના ચિહ્ન છે તો પ્રમાણના ચિહ્ન છે તો જો બે ગુણોત્તર સરખા હોય તો આપણે કહીશું કે પ્રમાણમાં છે તેના માટે સંકેત તો કે આ રીતે આપણે મૂકી શકીએ તો આ રીતે મૂકી શકીએ છીએ બે ગુણોત્તરને સમીકરણ વડે પણ દર્શાવવામાં આવે છે તો જેને બે એ છે 4 અને 180 અને 360 બરાબર એ બધા પ્રમાણમાં છે કે નહીં એ આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા આપણને ઉદાહરણ પણ ઘણા બધા ટેક્સ્ટબુકની અંદર આપેલા છે એમાં પણ તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણની અંદર આપણને આપેલું છે કે આપેલા ઉદાહરણ માટે જો બે ગુણોત્તર સરખા ન હોય તો આપણે કહી શકીએ કે પ્રમાણમાં નથી પ્રમાણના વિધાનમાં ક્રમમાં ગોઠવવામાં આવેલી જે ચારેય રાશિ છે એને પદ તરીકે ઓળખવામાં આવે છે જે ચારેય અલગ અલગ સંખ્યાઓ હોય એને પદ તરીકે ઓળખવામાં આવે છે પહેલું પદ અને ચોથું પદ અને અંત્ય પદ અને બીજું પદ બરાબર પ્રથમ અને ચોથા પદને અંત્ય પદ કહેવાય છે અને બીજું અને ત્રીજું પદ મધ્યમ પદ કહેવાય છે તો પહેલું અને ચોથું બીજું અને ત્રીજું બરાબર એ બંનેને આપણે ગુણાકાર કરીએ અને જો સરખો પ્રમાણ આવે તો એને આપણે પ્રમાણમાં છે કહી શકીએ અહીં આપણે એકાદ બે ઉદાહરણ લઈએ પ્રમાણ તો પ્રમાણની અંદર અહીંયા આપણને આપેલું છે 35 72 2 4 35 72 2 અને 4 ચાર પદ આપણને આપેલા છે 70 અને 2 મધ્ય પદ અને 35 અને 4 અંતિમ પદ 35 અને 4 70 અને 2 બરાબર આ બે મધ્ય પદ ગણાશે આગળને અંતિમ પદ 70 2 તો કે 140 અને 35 4 બરાબર 140 તો કે બંનેની અંદર 140 આવ્યા એનો મતલબ આપણે કાઢી શકીએ કે પ્રમાણમાં છે અહીંયા 25 ગ્રામ 30 ગ્રામ તો કે 5:6 આપણને મળે છે 40 45 તો એમાં પણ 5:6 મળે છે 25 30 અને બીજી સંખ્યા આપી છે 40 48 બરાબર તો 25 અને 30 ની અંદર 5 5 25 અને 5 36 5 6 5 અહીંયા 8 5 આપણે તો 10 13 અહીંયાથી આપણે કાઢી નાખીએ કે 3:4 થઈ જશે બરાબર 45 15 13 15 6 3:4
તો કે આ બંને સંખ્યા પણ તે નીચેના પ્રમાણમાં છે એમ કહી શકાય. બંનેનું જે છે આપણે અતિ સંક્ષિપ્ત રૂપ અથવા તો એનું ગુણોત્તર છે મેળવીએ એટલે એમ આવવું જોઈએ તો પ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ છીએ. આજનું હોમવર્ક ખાસ નોંધી લેજો. તો આજે આપણે જે દાખલાની ગણતરી કરી હતી એ 11માં દાખલાથી આપણે ગણતરી કરી હતી સ્વાધ્યાય 12.1 ની. તો એ તમારા હોમવર્કની અંદર ગણવાના રહેશે. ગણિત HW સ્વાધ્યાય 12.1 ના ક્વેશ્ચન નંબર 11 થી 16 ની ગણતરી કરવી. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર પાછા સ્વાધ્યાય 12.2 સાથે ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.